राजकोट જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન ધોરાજી રાખોલિયા વાડી ખાતે સાધારણ સભા બ્લડ ડોનેશન કેમ્પ અને આગેવાનો કાર્યકર્તાઓ અને પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાઓના માલિક તથા તેમના પરિવાર તથા બહાર ગામથી આવેલ આમંત્રણ આપેલ મહાનુભાવો અને ધોરાજી પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ધોરાજી પોલીસ અધિકારી દ્વારા હાલ જે ફ્રોડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે આનાથી કઈ રીતે બચવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્લાસ્ટિક ઉદ્યોગને કઈ રીતે પોતાનો ધંધો વેપાર વધારવો જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશનની આજ સાધારણ સભા હતી। આ સાધારણ સભા સાથે સાથે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું, તેની સાથે એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરેલું હતું। અમારી આ સાધારણ સભામાં એક ખાસ વિશેષતા એ રહેલી હતી કે અમારા દરેક એસોસિએશનના મેમ્બરને અમે 6 કિલોનો જે ફાયર સેફ્ટીનો બાટલો આવેલો છે તે દરેક મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ આપેલો છે। અને આ અમારી સાધારણ સભામાં પીઆઈ ગોયલ સાહેબ તથા પીએસઆઈ રાખોલિયા સાહેબ પણ ઉપસ્થિત રહી અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે અને મોબાઈલના જે ફોડ થાય છે તેને વિશે અમારા એસોસિએશનના દરેક મેમ્બરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું। આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢથી પધારેલા સંજયભાઈ તેને પણ ઇન્સ્યોરન્સ બાબત અને બીજી ઘણી ચેમ્બર ઓફ કોમર્સની વિગતવાર વાત કરી અને અમારા કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું।